છો બધા? મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય ગણિત. ગણિતની અંદર બાળકો અત્યારે આપણે કરાવી રહ્યા છીએ સ્વાધ્યાય પોથીમાં. સ્વાધ્યાય પોથીમાં છે ચેપ્ટર 2 લાંબુ અને ટૂંકું. તો જુઓ બાળકો, આ ચેપ્ટર આપણે પાના નંબર 26 સુધી કરાવી દીધેલું છે. એમાં પ્રશ્ન 18 છે ને ત્યાં સુધી આપણે કરાવી દીધું છે. અને હવે આજે આપણે કરવાનો છે પ્રશ્ન 19. તો બાળકો, પ્રશ્ન 19ની અંદર જો આ છે ને દાખલો વિશ્વ રેકોર્ડનો, લાંબી કદ અને ઊંચી કૂદનો, જે આપણે ચોપડીની અંદર કરાવી દીધેલો છે, બરાબર. એટલે તમને બધા એને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ એ જ રીતનો દાખલો છે કે વિશ્વ રેકોર્ડ છે અને એના આધારે આપણને અહીંયા વિશ્વ રેકોર્ડનો એક કોષ્ટક આપેલું છે. હવે એમાં જે આપણને પ્રશ્ન પૂછ્યા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપી દાખલા ગણવાના છે, બરાબર. તો તમે સૌથી પહેલાં તો આ બધા જ બાળકો કોષ્ટક છે એ આ ધ્યાન રાખજો. આ કોષ્ટકમાં આપેલી વિગતના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે આ કોષ્ટક તમારે યાદ રાખી અને દાખલાના આપણે જવાબ કરશું, બરાબર. તો બાળકો, હવે આપણે કરશું પાના નંબર 19 પરનું કોષ્ટક જોઈ, પ્રશ્ન 19 અને પેજ નંબર 26. તો 26 ઉપર જે આપણને કોષ્ટક આપ્યું છે પ્રશ્ન 19નું, એના જવાબ આપણે પેજ નંબર 27 ઉપરથી આપવાના છે, બરાબર. જો હું અહીં તમને બતાડી દઉં છું કે આ કોષ્ટક છે, આ કોષ્ટકના આધારે આપણે આ બધા જ પ્રશ્નના જવાબ લખવાના છે. તો બધા જ બાળકો કોષ્ટક જોતા જાજો અને પાના નંબર 27ના દાખલા હું જે તમને શીખવાડું એ મુજબ તમે કરતા જજો, બરાબર. તો હવે બધા જ બાળકો પાના નંબર 27 ખોલીને બેસશે સ્વાધ્યાય પોથીમાં. હવે જો બાળકો, અહીં સૌથી પહેલાં આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે ચંદ્રપાલને ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેમી વધારે કૂદવું પડશે? ચંદ્રપાલ, તો સૌથી પહેલાં આપણે ચંદ્રપાલનું જોવાનું છે. તો ચંદ્રપાલનું કેટલું છે ઊંચી કૂદ? 2 મીટર અને 17 સેન્ટીમીટર. તો વિશ્વ રેકોર્ડ કેટલું છે? તો વિશ્વ રેકોર્ડ છે 2:45. તો જો અહીંયા આપણે સૌથી પહેલાં વિશ્વ મીટર અને સેન્ટીમીટર તમારે આવી રીતના લખી નાખવાનું છે, બરાબર. જો અમે ઝૂમ કર્યું છે બધાને બતાશે, બરાબર. તો અહીં તમારે મીટર અને સેન્ટીમીટરનું કરી સૌથી પહેલાં અહીંયા લખવાનું છે વિશ્વ રેકોર્ડ. વિશ્વ રેકોર્ડ છે જુઓ January 1, બરાબર. તો એમાં છે 2 મીટર અને 45 સેન્ટીમીટર. તો અહીં તમારે 2:45 લખવાનું છે. ત્યારબાદ છે ચંદ્રપાલનું. ચંદ્રપાલનું કેટલું છે? 2:17 છે, બરાબર. તમારે અહીંયા લખવાનું છે ચંદ્રપાલ. હવે આપણને કહ્યું છે તેને કેટલું વધારે કૂદવું પડશે, એટલે એને તફાવત કાઢવાનો છે. વિશ્વ રેકોર્ડમાં કેટલો છે, વિશ્વ રેકોર્ડ બનાવવા માટે તેને કેટલો ઊંચો કૂદકો મારવો પડશે? તો બાળકો, અહીં આપણને 5 આપ્યા છે. 5માંથી 7 બાદ થશે નહીં, માટે અહીંથી 10 અકલીશું. અહીં થઈ જશે 3 અને અહીં આપણે કરવાના છે 15. હવે 15માંથી આપણે 7 બાદ કરશું એટલે અહીં થઈ જશે 8. 8 કરવાના છે. હવે અહીં આપણને 3 આપેલા છે, 3માંથી 1 બાદ કરશું તો અહીં થઈ જશે 2. અને 2માંથી 2 બાદ કરશું એટલે 0 આવશે. તો બાળકો, 28 સેમી છે તે તેને વધારે કૂદવું પડશે. તો જુઓ, તમારે આવી રીતના વિગત લખવાની છે. આ બધી વિગત લખશો ને તો જ હું પરીક્ષામાં માર્ક આપીશ, નહીંતર તમારો માર્ક હું કાપી નાખીશ. એટલે તમારે અહીંયા લખવાનું 28 સેમી તેને વધારે કૂદવું પડશે. હવે એવી જ રીતના છે બીજો દાખલો કે અંજુજીને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલું સેમું કૂદવું પડશે? તો સૌથી પહેલાં જો આપણે અંજુનું જોવાનું છે. તો અંજુનું કેટલું છે? 6:83. તમે જુઓ પાના નંબર 26માં 6:83 છે. અને વિશ્વ રેકોર્ડ કેટલો છે? વિશ્વ રેકોર્ડ છે 7:52 સેમી છે. તો આપણે અહીં જો લખેલા છે, બરાબર, 7:52 સેમી.
અહીં 7, અહીં 52, એમાંથી અંજુની 6 અને 83 બાદ કરવાનું છે। તો બાળકો આવી રીતના કોષ્ટક તમે બનાવજો મીટર સેન્ટીમીટરનો, કારણ કે જો મારે ફોન છે ને એકદમ નાનો હોય, હવે એમાં છે ને હું ઝૂમ કરીને કરીશ ને મોટા અક્ષરે લખીશ ને તો બી બરાબર લખાશે નહીં, બરાબર। એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હું પ્રયત્ન કરું છું કે ઝૂમ કરીને સમાય એટલું તમને લખવી દો, બરાબર। તો હવે જુઓ, અહીં આપણે 52 માંથી 83 બાદ કરવાના છે, એટલે અહીં લેશું 10 અંક, એટલે આ બે આમાં ઉમેરી દેવાના, એટલે 12 થશે। આમાં એક ઘટી જાય, 10 અંક લીધો છે એટલે અહીંયા 4 થઈ જશે। હવે 12 માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા થશે અહીંયા 9, બરાબર 9। હવે જુઓ બાળકો, અહીંયા છે 4 અને અહીંયા છે 9, બરાબર। હવે 4માંથી તો 8 બાદ થશે નહીં બાળકો, એટલે હવે શું કરશું, અહીંથી આપણે 10 અંક લઈ લઈશું એટલે અહીંયા થઈ જશે 6। હવે આ 4 છે ને એમાં આપણે ફરી ઉમેરી દઈશું 10 અંકમાં, એટલે 14 થઈ ગયા। હવે 14માંથી બાળકો આપણે આ 8 છે એ બાદ કરવાના છે, તો 14માંથી 8 બાદ કરશું તો અહીંયા થઈ જશે 6, એટલે અહીં 6 આવ્યા, બરાબર। અને અહીં 6માંથી 6 જશે 0, તો જવાબ આવ્યો 69, બરાબર। તો તમારે અહીં લખવાનું છે કે 69 તેને સેમી વધારે કૂદવું પડશે, બરાબર। તો જુઓ બાળકો, આજે મેં તમને આ બે દાખલા કરાવ્યા છે, બરાબર। હવે આપણે આગળ કરવાનું છે ત્રીજું, કે બોબી એ અને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા કેટલી સેન્ટીમીટર કૂદવું પડશે। તો બોબી એ છે ને 2 મીટર છે, 2 મીટર અને કૂદવા માટે કેટલા સેન્ટીમીટર કૂદવું પડે, તો પહેલાં અહીં આપણે બોબીનું છે 2 મીટર લખવાનું છે। જુઓ અહીં પ્રશ્નના જવાબ મુજબ 2 મીટર લખવાનું છે, અહીં આપણે 00 કરી નાખવાનું। હવે એમાં આપણને કહ્યું છે કે તેણે બોબીને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા માટે વધારે કેટલું કૂદવું પડે, તો બોબીનું કેટલું છે, 1 ને 91 છે। જો અહીં 1 અને 91 આપણને આપેલા છે, બરાબર। હવે બાદ કરવાના છે, તો અહીંથી 0માંથી 1 બાદ ન થાય, આપણે અહીંયા 0 આપ્યો છે એટલે અહીંયા 2 ઉપરથી 10 અંક લેશું, તો 10માંથી 1 જશે 9। હવે બાળકો અહીંથી આપણે 10 અંક લીધો ને એટલે અહીંયા 9 થઈ જાય, બરાબર। 9માંથી 9 જશે 0, તો બાળકો તેની 9 મીટર છે એ ઊંચી કૂદ વધારે કરવું પડશે। આવી રીતના તમારે લખવું છે કે 9 સેમી છે તેને વધારે કૂદવું પડશે। ત્યારબાદ કહ્યું છે કે પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડ અને ભારતના રેકોર્ડ વચ્ચેનો તફાવત કહો। તો જુઓ બાળકો, અહીં આપણને વિશ્વ રેકોર્ડ આપેલો છે 2:45, હવે તેમાંથી આપણે ભારતનો રેકોર્ડ છે એ કેટલો છે, 2:17, એ બાદ કરવાનો છે। તો 5માંથી 7 બાદ ન થાય, અહીં લેશું 10 અંક, 5 ઉમેરી દઈએ એટલે 15 થશે। 15માંથી આપણે 7 બાદ કરશું તો અહીં આવશે 8, અહીંયાથી 10 અંક લીધો તો એટલે અહીંયા 3 થઈ જશે। 3માંથી 1 બાદ કરશું તો અહીંયા થશે 2, અહીં થશે 0, તો બાળકો અહીં આપણે 28 સેન્ટીમીટરનો તફાવત આવે છે, એટલે અહીં આપણે જવાબમાં લખવાનું 28 સેમીનો તફાવત છે। હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, અમરીપાલને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા માટે કેટલું સેમી કૂદવું પડે। તો જુઓ બાળકો, અહીં આપણને આપેલું છે મીટર અને સેન્ટીમીટર, અહીંયા 9 સેમી કૂદવા માટે કેટલું તેને કૂદવું પડશે, તો અમરીપાલનું છે સૌથી પહેલાં, તો અમરીપાલનું કેટલું આપ્યું છે, તો જુઓ 8 ને 8 સેન્ટીમીટર આપેલું છે, 8 મીટર અને 8 સેન્ટીમીટર આપેલું છે, તે આમાંથી આપણે બાદ કરવાના
છે, બરાબર? એટલે આ બાદ કરશું બાળકો, એટલે અહીં આપણે થી દશક લેવાનો છે। હવે અહીં આપણે દશક લેશું એટલે દસમાંથી આઠ છ, દસમાંથી આઠ જઈએ એટલે અહીંયા થશે બે, બરાબર। હવે અહીંયા શૂન્ય ઉપર નવ છે, બરાબર, દશક લીધો ને એટલે શૂન્ય છે, તો ત્યાં નવ આપણે ગણવાના, એટલે અહીં નવમાં અહીં આવશે નવના નવ, નીચે શૂન્ય છે ને માટે, બરાબર। હવે અહીં આપણે નવ ઉપરથી દશક લીધો તો એટલે અહીં થઈ ગયા એક, ઘટી ગયા આઠ થઈ ગયા, બરાબર। એટલે હવે નીચે પણ આઠ આપેલા છે એટલે આઠમાંથી આઠ જશે શૂન્ય, તો બાળકો અહીં બાણું સેમી તેને કૂદવા પડશે, બરાબર। હવે એવી જ રીતના આપણને કહ્યું છે ગલીનાની લાંબી કૂદ આશરે કેટલી મીટર હશે, તો બાળકો અહીં આપણને ગલીનાનું પૂછ્યું છે, તો ગલીનાની લાંબી છે એ સાત મીટર અને બાવન સેન્ટીમીટર આપેલી છે, બરાબર। બાવન એટલે કે આશરે આપણે અહીંયા નીચે જે ઓપ્શન આપ્યા છે ને એટલે એના ઓપ્શનની નજીક જવાનું છે, બરાબર। તો સૌથી નજીક શું પડે છે, જો સાતને બાવન આપણને કીધું છે એટલે સાત પોઈન્ટ પાંચ છે એ જવાબ આવશે, જે બાવનની નજીક છે, બરાબર। એટલે અહીં સાત પોઈન્ટ પાંચ તમારે લખવાનું છે। તો બાળકો આજે પાના નંબર સત્યાવીસ સુધી આપણે આ ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ। આજે કરાવેલ તમામ વિગત તમે સ્વાધ્ય પોથીમાં આવી રીતના લખજો ને આ બધી વિગત પણ લખજો, બરાબર। તો બાળકો આજનો આ પીરિયડ હું હવે પૂરો કરું છું અને તમારી પાસેથી રજા લઉં છું। જો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી મને જાણ કરજો। સારું બાળકો, આવજો।